पाटण शहर में रहनाक विस्तार भूगर्भ गटरना तेमज वरसादी पानी भराता हैरान परेशान थई रहा छे। भाजपना राजकीय आगेवानोना रहनाक विस्तार कलानगरमां छेल्ला दोढ वर्षथी भूगर्भ गटरना पानी भराता लोकोने हालाकी पड़ी रही छे। पूर्व प्रमुख हेमंत तन्ना तेमज भाजपना पदाधिकारीओनुं रहनाक होवा छतां प्रश्नोनो उकेल नहीं आवता आजे तेमणे ऊंट लारीमां बेसी अने रेली काढी हती तेमज नगरपालिकामां धरणा पण कर्या हता। पाटण नगरपालिकानो जे भूगर्भ गटर योजना छे ए भूगर्भ गटर योजना समग्र पाटण शहेरमां माथाना दुखावा जेवी थई गई छे। क्यांक ने क्यांक पाणी हररोज ઉભરાતા હોય છે એની જે સિસ્ટમ અને એન્જિનિયર હોય કે કોઈ ભી હોય પરંતુ નિકાલ લાવી શક્યા નથી। પોસ્ટ વિસ્તાર કહેવાય, રેલવે ગરનાળા બીજાનો પોસ્ટ વિસ્તાર કહેવાય કે જ્યાં હાઈફાઈ લોકો રહેતા હોય, આપણી સાદી ભાષામાં કે સારા એવા બંગલા છે, ક્યાંક ને ક્યાંક સારા એવા નેતાઓ પણ પોતાના મોઘાડાટ બંગલામાં રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભૂગર્ભ ગટરની સમસ્યાને કારણે એ બંગલાઓમાં પાણી બેક મારે છે ગટરના, પણ એને લઈને લગભગ છેલ્લા દોઢેક વર્ષથી કલાનગરના રહીશો ખૂબ જ હેરાન પરેશાન થાય છે। કલાનગરમાં અત્યારે જે વિસ્તાર છે, વિસ્તારમાં પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના પણ રહી ગયા છે અહીંયા, છતાં પણ એ સમસ્યા ઉકેલી શકાય નથી। ત્રણ દિવસ પહેલા જે કલાનગરના રહીશોએ મીડિયાના માધ્યમથી કીધું હતું કે અમે વિરોધ પ્રદર્શન કરીશું, અમારે સમસ્યાનો ઉકેલ જોઈએ છે, કોઈ પક્ષાપક્ષીની એ નથી જો, પણ પરંતુ છતાં એમનો જે નિકાલ નહીં થતા આજે રહીશો એકત્ર થયા છે। ડોક્ટર સાહેબ, શું પ્રોગ્રામ આપવાનો પ્લાનિંગ છે આપણો અત્યારે? આજે બધા રહીશો સાથે મળી અને ચીફ ઓફિસરશ્રીની બધા રજૂઆત કરીશું આજે ભેગા થઈને અને ત્યાં પ્રતિક ધરણા કરીશું। કેટલા સમયથી આપ આવી રજૂઆતો મૌખિક ને લેખિત કરી છે, મીડિયા સમક્ષ કરી છે, નેતાઓ સમક્ષ કરી છે, હજુ સુધી એનો નિર્ણય કેમ નથી આવી શક્યો? અમે જે નગરપાલિકાના અધિકારીઓ છે, ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે, એમને છેલ્લા દોઢેક વર્ષથી આ બાબતની રજૂઆત કરેલ છે લેખિતમાં અને મૌખિકમાં તો અવારનવાર કરેલ છે। એમણે ચીફ ઓફિસર એટલે એમને જે અધિકારીઓએ દોઢેક વર્ષ પહેલાં અહીંયા રૂબરૂ મુલાકાત પણ લીધેલ છે જૂન 2021માં, અને એ વખતે એમણે એવી અહીંયા ધારણા આપેલ કે ભાઈ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, પરંતુ આજ દિવસ સુધી સમસ્યા એની એ જ છે। ઉલટાનું છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે અહીંયા રહેવું બધાને મુશ્કેલ બની છે। ઓકે, ખરેખર સ્થિતિ એટલી ખરાબ બની છે ત્યારે પક્ષાપક્ષીથી દૂર રહેવું જોઈએ ક્યાંક ને ક્યાંક। હવે અત્યારે કોંગ્રેસના પાટણના 108 કહી શકાય એવા ધારાસભ્ય કિરીટભાઈ આવ્યા છે। કિરીટભાઈ, તમે 2-3 વખત પ્રોગ્રામો આલ્યા છે છતાં પ્રશ્ન હલ થયો નથી, ફરીથી આજ ફરીથી આનો સમસ્યાનો હલ ના થતા હું અહીં આવેલો અને મેં રજૂઆત કરેલી, અને એમને 4 દિવસ પહેલા જ કહેલું કે તમે આ જો સોલ્યુશન નહીં લાવો તો અમે ના છૂટકે એના રહીશો દ્વારા અમારે ધરણા પ્રદર્શન કરવા પડશે। ગઈકાલે મારા ઉપર ચીફ ઓફિસરનો એના એન્જિનિયરનો ફોન આવ્યો કે અમે બધી સાફ સફાઈ કરી દીધી છે, પણ અહીં જોયું તો સાફ સફાઈની અંદર પણ એમણે સફાઈ કરી અને બધો કચરો રોડ ઉપર નાખ્યો છે। સવારે પણ પરિસ્થિતિ એની જ હતી, એટલે અમે બધા એના પરિવારના સભ્યો આ સોસાયટીના એમની સાથે નાના બાળકો સાથે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ત્યાં રામધૂન બોલાવીશું અને વિરોધ કરીશું જ્યાં સુધી આનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી। ચોક્કસ, હવે અત્યારે હાલ રાજકીય મુદ્દો બને પહેલા એક થોડાક દિવસ પહેલા પાટણ નગરપાલિકાના પૂર્વ જે પ્રમુખ હતા હેમંતભાઈ તન્નાએ મીડિયા સમક્ષ એવું કીધું હતું કે આ જે રહીશો છે એ લોકોને ખ્યાલ નથી, એ લોકો પહેલાં ટેકનિકલ નોલેજ હતી, ત્યારે એ પોતે 2.5 વર્ષ સુધી શાસનમાં રહ્યા, આ જ વિસ્તારમાં રહ્યા હતા, ત્યારે એમને ટેકનિકલ સમસ્યાનો ઉકેલ નથી કર્યો અને મીડિયા સમક્ષ એવું કીધું કે હું ભૂગર્ભ ગટરનું ટેન્ડર બહાર પડાવીને એનો સોલ્યુશન લાવીશ, પરંતુ આજે 1 મહિનો એક્ઝેક્ટ થઈ ગયો છે, હજુ સુધી એ વાયદો રહ્યો, ત્યારે આ કલાનગરના રહીશો પ્રમુખની સાથે રોજ નીકળતા હોય છે ત્યારે કેવી રીતના એમનો પ્રશ્ન નિવેડો આવે છે એ જોવું રહ્યું। અલ્કેશ પંડ્યા, GSTV પાટણ।